તારીખ 15 નવેમ્બર, આજનો દિન મહિમા, ગીજુભાઈ બધેકા. બાળકોની મુછાળીમાં તરીકે જાણીતા થયેલા ગીજુભાઈ બધેકાનો જન્મ તારીખ 15 નવેમ્બર 1885ના રોજ ચિત્તલ મુકામે થયો હતો. ભણી ગણીને વકીલ થયા. શાળાએ જતા નાના બાળકોની રોગ કકડનું મૂળ શોધવા એમને બાળ કેળવણીનો એવો તો ચસ્કો લાગ્યો કે તેઓ ધીકતી વકાલત છોડીને ભાવનગરની દક્ષિણામૂર્તિમાં જ એક બાલ અધ્યાપન મંદિર સ્થાપ્યું. સત્યાગ્રહની લડતમાં ઝંપલાવી સુરતમાં વાનર અને માંજર સેનાઓ ઊભી કરી. બાલ સાહિત્યની એમની સેવાઓ માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. દલા તરવાડી, ટીડો જોશી, ટાઢું ટબુકલું જેવા નાટકો અદ્ભુત છે. વળી રંગલો, વોરાવોરી, ધનિયો જેવા પાત્રો બાળકોના પ્રિય યાદગાર બની રહ્યા છે. એમણે લખેલ દિવા સ્વપ્ન તો શ્રેષ્ઠ કોટીનું છે. તેઓ પ્રવાસો અને લોકસંપર્ક દ્વારા બાળ કેળવણીની ચેતના જગાડતા હતા. કચ્છની શાળાઓના નિરીક્ષણ માટે 17 દિવસમાં 1000 માઇલનો પ્રવાસ કર્યો. એમના જ્ઞાનદીપથી અન્ય દીપકો પ્રગટી ઉઠ્યા. બાલ મંદિર સ્વરૂપની શાળાઓ શરૂ કરવા અને કરાવવા પાછળ આખું જીવન સમર્પિત કરનાર ગીજુભાઈ બધેકાનું ઈસવીસન 1939માં પક્ષઘાતને કારણે મુંબઈમાં અવસાન થયું. પૂજ્ય ગાંધીજીએ અંજલિ આપતા કહ્યું, ગીજુભાઈ વિશે હું લખનાર કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રદ્ધાઓ મને હંમેશા મુગ્ધ કર્યો હતો. એનું કામ ચોક્કસ ઉગી નીકળશે. વાદળી વાદળી વરસ વરસ લાગી છે બહુ ત.